તો નમસ્કાર મિત્રો આપણે અહીંયા સમાસ કન્ટિન્યુ ચાલુ છે આપણે ગયા લેક્ચરમાં આપણે ચાર સમાસ જોયા હતા દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ બહુવ્રીહી સમાસ અને દ્વિગુ સમાસ હવે અહીંયા આપણે જોઈશું લેક્ચર નંબર 2 માં ઉપપદ સમાસ તો ઉપપદ સમાસ એ તત્પુરુષ સમાસનો એક ભાગ છે એટલે આને ઉપપદ તત્પુરુષ સમાસ પણ કહેવાય હવે એની એક થોડી વ્યાખ્યા જેવું જોઈ લઈએ આપણે તો આ સમાસમાં બે પદો હોય છે આ સમાસમાં બે પદો હોય હંમેશા કોઈ પણ સમાસની અંદર બે પદો જ હોય જેમાં પૂર્વ પદ નામ જેમાં પૂર્વ પદ નામ અને ઉત્તર પદ પૂર્વ પદ નામ હોય છે અને ઉત્તર પદ ક્રિયાવાચક હોય છે ક્રિયાવાચક હોય છે આ ખાસ યાદ રાખવાનું પૂર્વ પદ અને ઉત્તર પદ પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે સમાસનો વિગ્રહ કરતી વખતે પાછળ રહેલા સમાસનો વિગ્રહ કરતી વખતે પાછળ રહેલા પાછળ રહેલા ક્રિયાવાચક શબ્દને ક્રિયાવાચક શબ્દને નાર લિંગ પ્રમાણે લિંગ પ્રમાણે નાર કે નારી જેવા શબ્દો મૂકીને નાર કે નારી જેવા શબ્દો મૂકીને નાર કે નારી જેવા શબ્દો મૂકીને વિગ્રહ થાય છે આ સમાસમાં બે પદ હોય કોઈ પણ સમાસની અંદર બે પદ હોય હવે દાખલા તરીકે આપણે લઈએ ગિરિધર ગિરિ ધર તો પદો બે થયા એક બે તો આ સમાસમાં બે પદો હોય ગિરિ અને ધર જેમાં પૂર્વ પદ નામ તો આ પૂર્વ પદ અને આ ઉત્તર પદ ઉત્તર એટલે પછીનું ઉત્તર એટલે પદ આ ઉત્તર પદ ક્રિયાવાચક હોય ધર એટલે ધારણ કરવાની ક્રિયા કરે છે અને પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય વિભક્તિ સંબંધ વિભક્તિ એટલે શું તો બીજી વિભક્તિ ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સપ્તમી તો ગિરિને ધારણ કરનાર પર્વતને ધારણ કરનાર તો વિભક્ત હોય છે સમાસનો વિગ્રહ કરતી વખતે પાછળ રહેલા ક્રિયાવાચક શબ્દને લિંગ પ્રમાણે નાર કે નારી તો ક્રિયાવાચક શબ્દને ગિરિને ધારણ કરનાર ગિરિને ધારણ કરનાર તો પાછળ ક્રિયાવાચક શબ્દને લિંગ પ્રમાણે ટૂંકમાં વિગ્રહ ઉપર સમાસમાં વિગ્રહ કરતી વખતે પાછળ નાર કે નારી શબ્દ આવે આ ખાસ યાદ રાખવાનું તો બે પદો હોય પૂર્વ પદ નામ ઉત્તર પદ ક્રિયાવાચક હોય પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે તો આ ત્રીજો પોઈન્ટ હતો આ પહેલો પોઈન્ટ આ બીજો બીજો પોઈન્ટ પૂર્વ પદ અને ઉત્તર પદ વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય અને આ ત્રીજો પોઈન્ટ સમાસનો વિગ્રહ કરતી વખતે પાછળ રહેલા ક્રિયાવાચક શબ્દને લિંગ પ્રમાણે નાર કે નારી શબ્દ લાગે તો અહીંયા ગિરિધર એ પૂર્વ પદ એ ગિરિ કહેવાય ધર એ ઉત્તર પદ કહેવાય અને વિગ્રહ કરીએ ત્યારે પાછળ નાર કે નારી શબ્દ લાગે છે તો નર્મદા નર્મદા તો નર્મ નર્મ આનંદ આપનાર
એટલે એને નર્મ નર્મ એટલે આનંદા એટલે આપના નર્મદા ગિરિધર પર્વતને ધારણ કરનાર મનોહર મનને હરનાર મનોહર તો મનને હરનાર પાપહર પાપોનો નાશ કરનાર પંકજ પંકજ એટલે કમળ તો કાદવમાં જન્મનાર એને પંકજ કહેવાય પંકજ એટલે કમળ તો કાદવમાં જન્મનાર ગૃહસ્થ ઘરમાં રહેનાર ગૃહસ્થ તો ઘરમાં રહેનાર એને ગૃહસ્થ કહેવાય દિલદાર પાપોનો પાપ આચરનાર પાપ કરનાર અને સ્વર્ગસ્થ સત્યવાદી સ્વર્ગમાં રહેનાર સ્વર્ગસ્થ સ્વર્ગમાં રહેનાર સ્વર્ગસ્થ એટલે સ્વર્ગમાં રહેનાર અને સત્યવાદી સત્ય બોલનાર સત્યવાદી સત્ય બોલનાર અગ્રેસર આગળ રહેનાર જે લીડર હોય એના અગ્રેસર કહેવાય એ તત્વજ્ઞ બધું જાણનાર તો અહીંયા ઉપપદ સમાસમાં બે પદો હોય પૂર્વપદ નામ અને ઉત્તરપદ ક્રિયાવાચક હોય પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય બીજીથી સપ્તમી વિભક્તિ સુધી સમાસનો વિગ્રહ કરતી વખતે પાછળ રહેલા ક્રિયાવાચક શબ્દને લિંગ પ્રમાણે નાર કે નારી જેવા શબ્દો મૂકીને વિગ્રહ થાય અહીં આપણે જોયું ગિરિધર પર્વતને ધારણ કરનાર ગિરિ એ પૂર્વપદ કહેવાય ધર પાછળ રહેલું એ ઉત્તરપદ કહેવાય નર્મદા નદીનું નામ છે નર્મ એટલે આનંદ દા એટલે આપનાર મનોહર મનને હરનાર પાપહર પાપોનો નાશ કરનાર પંકજ કાદવમાં જન્મનાર ગૃહસ્થ ઘરમાં રહેનાર દિલદાર દિલ દેનાર પાપચાર પાપાચારી તો પાપ આચરનાર પાપ વત્તા આચારી પાપ આચરનાર સ્વર્ગસ્થ સ્વર્ગમાં રહેનાર સત્યવાદી સત્ય બોલનાર અગ્રેસર આગળ રહેનાર અને તત્વજ્ઞ બધું જાણનાર તો આ ઉપજ સમાસ હતો વિગ્રહ કરો એટલે પાછળ નાર કે નારી શબ્દ આવે વાક્યમાં બે પદો હોય પૂર્વપદ નામ અને ઉત્તરપદ ક્રિયાવાચક હોય સમાસનો વિગ્રહ કરતી વખતે પાછળ રહેલા ક્રિયાવાચક શબ્દને લિંગ પ્રમાણે નાર કે નારી પ્રત્યયો લાગે છે તો આ ઉપજ સમાસ હતો હવે આપણે જોઈશું તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાસ તો બીજી વિભક્તિથી સપ્તમી વિભક્તિ સુધીના પ્રત્યયો લાગે બીજી વિભક્તિથી સપ્તમી વિભક્તિ સુધીના પ્રત્યયો લાગે હમણાં હું બોલે તો વિભક્તિ તો બીજી ત્રીજી તો આપણે અહીંયા ત્રણ ખાના પાડી દેવી પહેલું અહીંયા વિભક્તિ બરાબર એ પછી પ્રત્યય કઈ વિભક્તિનો કયો પ્રત્યય લાગે અને ઉદાહરણ તો બીજી વિભક્તિનો પ્રત્યય ને બીજી વિભક્તિનો પ્રત્યય કયો છે ને પ્રેમવશ ઉદાહરણ પ્રેમવશ તો બીજી વિભક્તિનો પ્રત્યય હતો ને અને પ્રેમને વશ ત્રીજીમાં થકી વડે તો વિરહ વ્યાકુળ હરખ કહેલા
बराबर विरह विरह थी व्याकुल अने हरख वडे गेला चौथी मा माटे विवाह योग्य तो विवाह माटे योग्य देश दाज देश माटे नी दाज देश दाज तो देश माटे नी दाज पांचवी विभक्ति मा माथी ऊपर थी माथी ऊपर थी तो स्थान भ्रष्ट पांचमी विभक्ति में माथी ऊपर थी स्थान भ्रष्ट पद भ्रष्ट अने रोग मुक्त रोग थी मुक्त रोग माथी मुक्त स्थान माथी भ्रष्ट पदमाथी भ्रष्ट अने रोगमाथी मुक्त षष्ठी विभक्ति में नो नी नू ना प्रत्यय लागे नो नी नू ना षष्ठी में नो नी नू ना प्रत्यय लागे सीतापति हरिभजन नंद कुमार सीतापति नंद कुमार हरिभजन तो अहियां षष्ठी में नोनी नुना आ षष्ठी विभक्ति छे नोनी नुना सीता नो पति नंद नो कुमार अने हरि नु भजन अने सप्तमी में मा ऊपर सप्तमी नो प्रत्यय छे मां ऊपर कर्म कुशल कर्म मां कुशल कर्म कुशल तो कर्म मां कुशल अने ध्यान मग्न ध्यान मां मग्न तो बीजी विभक्ति थी सप्तमी विभक्ति सुधीना प्रत्यय लागे बीजी त्रीजी चौथी पांचमी षष्ठी अने सप्तमी विभक्ति छे प्रत्यय छे बीजी नो ने तीजी मां थी वडे द्वारा चौथी मां माटे पांचमी मां माथी ऊपरथी षष्ठी मां नोनी नुना अने सप्तमी मां मां ऊपर अथवा पर हवे बीजी मां प्रेम ने वश विरह थी व्याकुळ हरख थी गेला माटे तो विवाह माटे योग्य देश माटे नी दास स्थान माथी भ्रष्ट पद भ्रष्ट पद माथी भ्रष्ट रोग माथी मुक्त षष्ठी मां नोनी नुना सीता नो पति नंद नो कुमार अने हरि नु भजन अने सप्तमी मां मां ऊपर तो कर्म मां कुशल अने ध्यान मां मग्न तो आ षष्ठी तत्पुरुष समास हतो एमां छ विभक्तिओ नो सात विभक्ति लागे बीजी विभक्ति थी सप्तमी विभक्ति सुधीना अने प्रथम विभक्ति ए तो करता पोते होय एटले एनी साथे कोई संबंध नथी आपणे हवे आगळ जईशुं आपणे मध्यम पदलोपी समास मध्यम पदलोपी समास तो आ समास एक शब्द समूह प्रकारनो होय छे आ समास एक शब्द समूह
પ્રકારનો હોય છે જેમાં સમાસ કરતી વખતે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે રહેલા સમાસ કરતી વખતે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે રહેલા મધ્યમ પદનો લોપ કરવામાં આવે છે સમાસ કરતી વખતે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે રહેલા મધ્યમ પદનો લોપ કરવામાં આવે છે તેથી આ સમાસને મધ્યમ પદલોપી સમાસ કહેવામાં આવે છે જ્યારે સમાસનો વિગ્રહ કરવામાં આવે ત્યારે મધ્યમ પદ ઉમેરીને પછી જ વિગ્રહ કરવામાં આવે છે જ્યારે વિગ્રહ કરવામાં આવે જ્યારે વિગ્રહ એટલે છૂટું પાડવામાં આવે ત્યારે મધ્યમ પદ ઉમેરીને જ વિગ્રહ કરવામાં આવે ત્યારે મધ્યમ પદ ઉમેરીને પછી જ વિગ્રહ કરવામાં આવે છે પછી જ વિગ્રહ કરવામાં આવે છે અને મધ્યમ પદ વગર તેનો વિગ્રહ કરી શકાતો નથી મધ્યમ પદલોપી સમાસ આ સમાસ એક શબ્દ સમૂહ પ્રકારનો છે સમાસ કરતી વખતે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે રહેલા મધ્યમ પદનો લોપ કરવામાં આવે છે લોપ એટલે અદ્રશ્ય કરી દેવાનું જ્યારે વિગ્રહ કરીએ ત્યારે મધ્યમ પદ ઉમેરીને જો અહીંયા લોપ કરી દેવાનું હતું અને અહીંયા ઉમેરવાનું હતું તો જ્યારે સમાસ કરીએ ત્યારે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે રહેલા મધ્યમ પદનો લોપ કરી દેવામાં આવે મધ્યમ પદ ઉડાડી દેવામાં આવે છે પણ જ્યારે વિગ્રહ કરવામાં આવે ત્યારે મધ્યમ પદ ઉમેરીને પછી વિગ્રહ કરવામાં આવે છે મધ્યમ પદ વગર તેનો વિગ્રહ કરી શકાતો નથી તો મધ્યમ પદ વગર આનો વિગ્રહ થઈ શકે નહીં આપણે જોઈએ ઉદાહરણો દાખલા તરીકે આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી આગ વડે ચાલતી ગાડી તો અહીંયા મધ્યમ પદ વડે આગ વડે ચાલતી ગાડી તો આગ ગાડી એ મધ્યમ પદ લોપી છે તો જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે રહેલા મધ્યમ પદનો અહીંયા લોપ કરેલો છે પણ જ્યારે આપણે અહીંયા વિગ્રહ કરીએ છીએ ત્યારે મધ્યમ પદ ઉમેરીને જ એનો વિગ્રહ કરવામાં આવે છે મધ્યમ પદ વગર તેનો વિગ્રહ થઈ શકતો નથી તો આગ ગાડી એ જ રીતે ટપાલ પેટી તો ટપાલ નાખવા માટેની પેટી ઘોડા વડે ચાલતી ગાડી આરામ ખુરશી તો આરામ કરવા માટેની ખુરશી આરામ કરવા માટેની ખુરશી દવાખાનું તો દવા મેળવવા માટેનું ખાનું હાથમાં રાખવાનો રૂમાલ રેલ વડે ચાલતી ગાડી શિલાલેખ શિલા પર લખવામાં આવતો લેખ જકાત ભરવા માટેનું નાકું ટોલ ટેક્સ અને રાજાને રહેવા માટેનો મહેલ તો એને રાજમહેલ કહેવાય અને ભજન કરવા માટે એકઠી થયેલી મંડળી તો બધાની અંદર આપણે મધ્યમ પદનો લોપ કરેલો છે અને જ્યારે વિગ્રહ કરવામાં આવે ત્યારે મધ્યમ પદ ઉમેરીને જ વિગ્રહ કરવામાં આવે છે એની વગર વિગ્રહ થઈ શકતો નથી
તો અહીંયા આપણો સમાસ પૂરો થાય છે આપણે ટોટલ 5 સમાસનો અભ્યાસ 7 સમાસનો અભ્યાસ કર્યો પહેલા આપણે દ્વંદ્વ સમાસ જોઈતું પછી કર્મધારય બહુવ્રીહી સમાસ દ્વિગુ સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ અને મધ્યમ પદ લોપી સમાસ તો અહીંયા સમાસનું કામ પૂરું થઈ ગયું હવે બધા સમાસો ફરી વખત બોલી જઉં છું ધ્યાન રાખજો દ્વંદ્વ સમાસ ક્યારે બને તો નજીકના સંબંધ ધરાવતા વાક્યો આવે શરીરના અવયવો નપુંસકલિંગના વાક્યો અને સમાન અને વિરોધી શબ્દ ધરાવતા વાક્યો આવે ત્યારે દ્વંદ્વ સમાસ થાય રામ લક્ષ્મણ ભાઈ બહેન વગેરે કર્મધારય સમાસની અંદર મેં જાતે વ્યાખ્યા બનાવી હતી ઉત્તર પદ પૂર્વ પદ દ્વારા તમને નહીં સમજાયા મેં જેવો જેવી જેવું કેવો કેવી કેવું અને રૂપી શબ્દ વડે પ્રશ્ન પૂછતા જવાબ અંદર જ સામેલ હોય ત્યારે કર્મધારય સમાસ થાય હવે એમાં કીધું હતું વિશાળ વૃક્ષ વૃક્ષ હતું પણ કેવું હતું વિશાળ વૃક્ષ ચતુર કાગડો કાગડો હતો પણ કેવો હતો ચતુર હતો મહોત્સવ મધ્યરાત્રિ વગેરે બહુવ્રીહી સમાસની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ એ શબ્દ પોતે હોવો જોઈએ અને ત્રીજી વ્યક્તિનો નિર્દેશ થયેલો હોવો જોઈએ હું નહીં તું નહીં પણ ત્રીજી વ્યક્તિની વાત થયેલી હોવી જોઈએ વિધવા દાખલા તરીકે તો જેનો પતિ મૃત્યુ પામે છે તેવી સ્ત્રી એને આપણે વિધવા કહીશું અતિથિ જેને કોઈ તિથિ નથી તે અને પીતાંબર જેને પીળું વસ્ત્ર ધારણ કર્યું છે ચક્રાયુધ જેને ચક્ર નામનું આયુધ ધારણ કર્યું છે તે દ્વિગુ સમાસની અંદર સામાસિક શબ્દની શરૂઆતમાં કોઈ પણ સંખ્યાવાચક શબ્દ આવતો હોય અને ઉત્તરપદ નામવાચક હોય ત્યારે દ્વિગુ સમાસ થાય ઉત્તરપદ એટલે પછીનું પદ આગળનો શબ્દ સંખ્યાવાચક હોવો જોઈએ દાખલા તરીકે નવરાત્રિ ત્રિલોચન નવરસ ષડરસ આ બધા એ પછી ઉપપદ સમાસમાં બે પદો હોય જેમાં પૂર્વપદ નામ અને ઉત્તરપદ ક્રિયાવાચક હોય છે પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધી જોડાયેલા હોય છે અને પાછળ રહેલા ક્રિયાવાચક શબ્દને લિંગ પ્રમાણે નાર કે નારી શબ્દ લાગે વિગ્રહ કરો ત્યારે લિંગ પ્રમાણે નાર કે નારી નર્મદા તો આનંદ આપનાર ગિરિધર પર્વતને ધારણ કરનાર મનોહર મનને હરનાર બૃહસ્થ ઘરમાં રહેનાર સત્યવાદી સત્યને બોલનાર હવે તત્પુરુષ સમાસમાં બીજી વિભક્તિથી સપ્તમી વિભક્તિ સુધીના પ્રત્યયો લાગે બીજીનો ને ત્રીજીનો થી થકી વડે ચોથીમાં માટે પાંચમીમાં માથી ઉપરથી ષષ્ઠીમાં નો ની નોના અને સપ્તમીમાં મા અથવા ઉપર હવે આપણે મધ્યમ પદલોપી સમાસ જોયો તો આ એક શબ્દ સમૂહ પ્રકારનો છે સમાસ કરતી વખતે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે રહેલા મધ્યમ પદનો લોપ કરવામાં આવે છે પણ જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે મધ્યમ પદ ઉમેરીને જ વિગ્રહ કરવામાં આવે છે અને મધ્યમ પદ વગર ત્યાંનો વિગ્રહ કરી શકાતો નથી દાખલા તરીકે આગ ગાડી તો આગ વડે ચાલતી ગાડી ટપાલ પેટી તો ટપાલ નાખવા માટેની પેટી ઘોડા ગાડી તો ઘોડા વડે ચાલતી ગાડી તો મિત્રો અહીંયા આપણો સમાસનો પૂરા થયા આગળના લેક્ચરમાં આપણે ફરી મળીશું જય હિન્દ જય ભારત